નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. દલિત અત્યાચાર મામલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે ગીર સોમનાથના ઉના તાલુકાના સમઢિયાળા ગામે પહોંચ્યા. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણલાલ વોરા પણ છે સાથે. મુખ્યમંત્રીની શાંતિ માટેની અપીલ. ઉના અત્યાચાર કેસમાં ગુનેગારોને કડક સજા થાય એ મુજબની કાર્યવાહી માટે રાજ્ય પોલીસ વડાની ખાતરી. સીઆઈડી ક્રાઇમના આઈજીપી અને એસપીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી દ્વારા ન્યાયી અને તટસ્થ તપાસ શરૂ. 16 તહોમતદારોની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ. સુરતને સોલાર સિટી બનાવવાના ભાગરૂપે એસએમસી અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વચ્ચે થયા એમઓયુ. વર્ષ 2021-2022 સુધીમાં શહેરમાં 484 મેગાવોટના સૌર ઉર્જા ઉત્પાદન માટે સઘન આયોજન. ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ નહીં, પણ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ. છેલ્લા 24 કલાકમાં કુલ 33 જિલ્લાના 165 તાલુકાઓ પર મેઘમહેર. સૌથી વધુ 101 મિલીમીટર વરસાદ નવસારીના ખેરગામમાં. અને ગુજરાત સહિતના વિવિધ રાજ્યોના મેડિકલ ડેન્ટલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર. નીટ અંગેના બે વિધેયકોને લોકસભાની બહાલી. આ વર્ષે નીટમાંથી મુક્તિ, આગામી વર્ષથી નીટ ફરજિયાત. સમાચાર વિગતવાર જોઈએ. આગામી શૈક્ષણિક વર્ષથી દેશભરમાં એક સમાન મેડિકલ અને ડેન્ટલની પ્રવેશ પરીક્ષા યોજવા, તેમજ આ વર્ષે ગુજરાત સહિતના રાજ્યોના શિક્ષણ બોર્ડને નીટમાંથી બાકાત રાખવા અંગેના બિલ લોકસભામાં પસાર થયા છે. લોકસભાએ ગઈકાલે પસાર કરેલા આ મેડિકલ કાઉન્સિલ સુધારણા બિલ 2016 અને ડેન્ટિસ્ટ સુધારણા બિલ 2016 કાયદો બન્યા બાદ આ અંગેના વટહુકમનું સ્થાન લેશે. મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 અને ડેન્ટલ એક્ટ 1948માં સુધારો સૂચવતા આ બિલો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જયપ્રકાશ નડ્ડાએ રજૂ કર્યા હતા. લોકસભામાં આ બંને બિલ અંગે વિસ્તારપૂર્વક થયેલી ચર્ચા દરમિયાન આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ બિલ પસાર થતા નીટને બંધારણીય દરજ્જો મળી જશે અને ખાનગી મેડિકલ કોલેજોએ પણ હવે નીટ લેવી પડશે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ વટહુકમની આવરદા 6 મહિનાની હોય છે અને સંસદનું સત્ર શરૂ થાય તેના 42 દિવસમાં આ વટહુકમને બિલ સ્વરૂપે સંસદમાં પસાર કરવો જરૂરી હોય છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉના દલિત અત્યાચાર મામલે આજે સમઢિયાળાની મુલાકાતે છે. આજે સવારે 10 વાગ્યાના સુમારે તેઓ હવાઈ માર્ગે દીવ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ ઉના તાલુકાના સમઢિયાળા ગામ માટે જવા રવાના થયા હતા. અહીં તેઓ પીડિતો અને પરિવારજનોને મળ્યા છે. આ અંગે વધુ માહિતી મેળવીએ અમારા ગીર સોમનાથના સંવાદદાતા હેમલ ભટ્ટ પાસેથી. હેમલભાઈ, મુખ્યમંત્રીની મુલાકાત અંગે છેલ્લી માહિતી આપશો અમારા દર્શક મિત્રોને? બેન, આપને જણાવું કે આજરોજ જે ઉના તાલુકાના બોકાસિયાળા ગામ છે ત્યાં જે દલિત પરિવાર ઉપર અત્યાચાર થયેલો છે, જેની એક માંગ છે કે જે અત્યાચાર થયેલો છે તેને અમારી સામે જેને અત્યાચાર કરેલો છે તેની સામે કડકમાં કડક સજા કરવાની માગણી એક મૂકેલી છે દલિત સંગઠનોએ. તેની ગુજરાતના મુખ્યમંત્રી આજે તેના પરિવારને પરિવારની સાથે મુલાકાત કરી છે અને હાલ જે તે દલિત પરિવારજનો જે છે જેને વધારે સારવારની જરૂર છે તેને સરકાર દ્વારા સારવાર પૂરી કરવામાં આવશે તેવું મુખ્યમંત્રીશ્રી અહીંથી જાહેર કરવામાં આવ્યું. હેમલભાઈ, માહિતી આપવા બદલ આપનો આભાર. સમાચાર આગળ વધારીએ. દરમિયાન મુખ્યમંત્રીએ પ્રજાજોગ સંદેશમાં લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતા દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ગુજરાતીઓ શાંતિપ્રિય છે. દેશ અને દુનિયામાં તેમના આ શાંતિપ્રિય સ્વભાવથી તેમની ખ્યાતિ વિસ્તરી છે. શાંતિ એ આપણા સમાજ જીવનના સંસ્કાર છે. કર્તવ્ય પાલન અને ઘર પરિવારની સાર સંભાળ એ તો આપણી સંસ્કૃતિમાં છે. થોડા દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં અનુસૂચિત જાતિના યુવકો સાથે જે અત્યાચાર દુર્વ્યવહાર થયો તે અત્યંત શરમજનક અને કોઈ પણ સભ્ય સમાજને ન શોભે તેવી ઘટના બની છે. હું આવા આચરણની સખ્ત શબ્દોમાં નિંદા કરું છું. હિંસાનો ભોગ બનેલા યુવાનોને ન્યાય મળે તે માટે આપણે બધા જ સરકાર કટિબદ્ધ છીએ.
ઉનાની આ ઘટના સંદર્ભે રાજ્ય સરકારે તરત જ કડક પગલાં લીધા છે. અત્યાર સુધીમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પોલીસ અધિકારી કર્મચારીઓએ આ ઘટનામાં તેમની ફરજમાં નિષ્ક્રિયતા દાખવી છે તેવા 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે યુવાનો આ અત્યાચારનો ભોગ બન્યા છે તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. પ્રત્યેક ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નિયમ અનુસાર 4 લાખનું વળતર આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. તેમાંથી 1 લાખની સહાય આપી દેવામાં આવી છે. આ કમનસીબ ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં લઈને સમગ્ર બનાવની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાના હુકમો કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, નામદાર હાઈકોર્ટના પરામર્શમાં રહીને આ કેસ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ કરવાનો નિર્ણય પણ લીધો છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાનું તથા 60 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની સૂચનાઓ પણ મેં આપી છે. આ સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ કરીને કડકમાં કડક પગલાં લેવા તેમજ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રશાસનને સૂચનાઓ પણ આપવામાં આવી છે. મારી આપ સૌ સમજુ ભાઈ બહેનોને અપીલ છે કે આક્રોશને કાબૂમાં રાખીએ, હિંસાથી દૂર રહીએ અને જાહેર માલ મિલકતને નુકસાન ન પહોંચાડીએ. આવી જાહેર મિલકતને નુકસાન એ સરવાળે સમાજના દરેક વર્ગોનું નુકસાન જ છે, જે શાંતિપ્રિય ગુજરાતની ગરિમાને હાનિકારક છે. ખાસ કરીને યુવા વર્ગોને મારી નમ્ર અપીલ છે, આવેશ કે આક્રોશમાં આવી જઈ કોઈ અઘટિત પગલું ન ભરશો. આપ સૌની શક્તિઓનો સકારાત્મક અને વિકાસ માટે વિનિયોગ કરશો. ગુજરાતના સમાજ જીવનમાં શાંતિ સલામતી જાળવી રાખવા આપ સૌને નમ્ર અપીલ કરું છું. આવો આપણે સૌ સાથે મળીને ગતિશીલ ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને હંમેશા જાળવી રાખીએ અને શાંતિમય વાતાવરણ બનાવી રાખીએ. ઉનાના દલિત અત્યાચાર પ્રકરણમાં રાજ્ય પોલીસે દોષિતો સામે કડક હાથે કામ લીધું છે. દલિત યુવાનો પર અત્યાચાર ગુજારનારા સામે હત્યાના પ્રયત્ન, અપહરણ અને એટ્રોસિટી કાયદા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ ઉપરાંત આ ચકચારી પ્રકરણમાં 16 જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ છે. બીજી બાજુ સમગ્ર મામલે બેદરકારી રાખવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ 4 પોલીસ અધિકારી અને કર્મચારી સામે હાલ ફરજ પરથી મોકૂફ કરી દેવાયા છે. પોલીસ વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા મુજબ ગુનાની પારદર્શી તપાસની જવાબદારી સીઆઈડી ક્રાઇમના આઈજીપી તેમજ એસપીના ડીવાયએસપીની હેઠળ ટીમને સોંપવામાં આવી છે. દરમિયાનમાં રાજ્ય પોલીસ વડાએ ઉના પ્રકરણમાં તમામ નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના સમઢિયાળા ગામે દલિત અત્યાચાર મુદ્દે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને અન્ય આગેવાનોએ મળીને રાજ્યપાલશ્રીને એક આવેદનપત્ર સુપરત કરીને આ કિસ્સામાં કડક કાર્યવાહીની માગણી કરી હતી. રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ઘટનાને વખોડીને દલિતોને ન્યાય મળે તેવી માગણી કરી હતી. હાઈકોર્ટ કે સિટિંગ જજ કે દ્વારા इसकी इंक्वायरी की जांच हो, दलितों को, पिछड़े वर्गों को, ओबीसी को, एसटी एससी को, सभी वर्ग को आरक्षण मिले. ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન આજે સમગ્ર વિશ્વ માટે મોટા પડકારરૂપ છે. કેન્દ્ર સરકારે પર્યાવરણ સામેના આ જોખમને માત કરવા 8 જેટલા મિશન શરૂ કર્યા છે, જેમાં રાષ્ટ્રીય સોલાર મિશનનો પણ સમાવેશ થાય છે. આ મિશનને સફળ બનાવવાની દિશામાં આગળ વધતા સુરત મહાનગરપાલિકાએ હવે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે મહત્વના એમઓયુ કર્યા છે. સુરતમાં 2016-2017માં 3.6 મેગાવોટની ક્ષમતાનો સોલર પ્લાન્ટ ઉભો કરવાની યોજના છે. આ ઉપરાંત વર્ષ 2021-2022માં શહેરમાં 484 મેગાવોટના સૌર ઉર્જા ઉત્પાદન માટે પણ આ એમઓયુ ઘણા મદદરૂપ થશે. રેસિડેન્શિયલ સેક્ટર હો, ચાહે વો કમર્શિયલ સેક્ટર હો, ઇન્ડસ્ટ્રીયલ હો, ઉન સબસે હમ ઉનકી ડિમાન્ડ મંગવાએંગે. ઉનકી ડિમાન્ડ આને કે બાદ જો હૈ વો પૂરી ડિમાન્ડ હમ સેકી કો દે દેંગે. સેકી મતલબ સુરત સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઉસ ડિમાન્ડ કે આધાર પે નેશનલ બિડિંગ કરકે, યે બડા મહત્વપૂર્ણ હૈ ક્યોંકિ જબ નેશનલ બિડિંગ હોતા હૈ તો રેટ કમ આતે હૈ, તો વો નેશનલ લેવલ પે બિડ કરેગા, ટેન્ડર બહાર નિકાલેગા ઓર ઉસકે અંદર
जो सूरत में जो लोएस्ट पार्टी भरेगी वो फाइनल कर देगी, सेकी सेकी के द्वारा ये फाइनल हो जाएगा कि ये फाइन पार्टी है जो लोएस्ट आई है और इतने रुपए पे ये यूनिट बेचेगी। गुजरात में 20,000 इंडिविजुअल जो रेसिडेंशियल है, गुजरात सोलर पॉलिसी 2015 अंतर्गत जो रेसिडेंशियल सेक्टर के लिए 20,000 तक के हम महत्तम सहाय देने का राज्य सरकार ने ये निर्णय किया है। और इसमें नेट मीटरिंग जो हमारे सूरत में जो सीपीआर जो टॉरेंट पावर है इसके साथ नेट मीटरिंग की भी परमिशन उन्होंने दी है, इसलिए 40% सब्सिडी केंद्र सरकार की रहेगी, 20% तक की 20,000 तक गुजरात सरकार उसमें सहाय करेगी। મેઘરાજા ધીરે ધીરે સમગ્ર રાજ્ય પર મેઘમહેર વરસાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ પડ્યો છે। રાજ્યના 33 જિલ્લાઓના 165 જેટલા તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 10 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 36 મિલીમીટર જ્યારે કચ્છમાં સૌથી ઓછો 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે। વલસાડ અને ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વાકી નદીના જળસ્તરમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં વાપીમાં 5 ઇંચ, ધરમપુરામાં 3.5 ઇંચ, વલસાડમાં 3.2 ઇંચ અને પારડીમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। સૌથી વધુ 1.101 મિલીમીટર વરસાદ નવસારીના ખેર ગામમાં નોંધાયો છે। આજ જિલ્લાના ચીખલીમાં 92 મિલીમીટર અને વાંસદામાં 76 મિલીમીટર વરસાદ થયો છે। ભરૂચમાં 69 મિલીમીટર, નેત્રંગ 72 મિલીમીટર, ડાંગના વધીમાં 75 મિલીમીટર નોંધાયું છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના લીંબડીમાં 14 મિલીમીટર, મોરબીના માળિયા મિયાણામાં 30 મિલીમીટર, ભાવનગરના ઘોંઘામાં 13 મિલીમીટર વરસાદ થયો છે। બીજી બાજુ પાટણના હરીજમાં 19 મિલીમીટર, સિદ્ધપુરમાં 13 મિલીમીટર, બનાસકાંઠાના દિયોદરમાં 12 મિલીમીટર, આણંદના ખંભાતમાં 57 અને તારાપુરમાં 21 મિલીમીટર વરસાદ થયો છે। બીજી બાજુ હવામાન વિભાગ આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદ નહીં પડે તેવી આગાહી કરી છે। સમગ્ર દેશમાં વરસાદી હેલીએ સૌને ખુશ કરી દીધા છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોની સાથે કચ્છી માલધારીઓ પણ ખુશ છે। કચ્છના માલધારીઓ વરસાદ પડતા માદરે વતનમાં જ ઘાસચારો મળતો થઈ જશે એવા આશા સાથે પાટણ પંથકમાંથી વતન પાછા ફરી રહ્યા છે। ચાતક પક્ષીની જેમ વરસાદની રાહ જોઈ રહેલા કચ્છના માલધારીઓએ ચહેરા પર સ્મિત સાથે વતનની વાટ પકડી છે। પાટણ પંથકના રસ્તાઓ પર પશુધન અને રસાલા સાથે વતન ભણી આગળ વધી રહેલા માલધારીઓના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે। અને હવે કઈ બાજુ? હવે કચ્છ બાજુ જવાનું? કેમ કચ્છ બાજુ? હવે હવે આ વરસાદ તો પડે તો જણું સારું ના કઈ સાતા સારા ઢોકળ ધડોકળ અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંક બેંક ઓફ બરોડાના આજે 109મો સ્થાપના દિવસ છે। તેની ઉજવણી આજે અમદાવાદ સ્થિત ઉત્તર ગુજરાત ઝોનલ ઓફિસ ખાતે કરવામાં આવી। વહેલી સવારે બેંક ઓફ બરોડાના કર્મચારીઓએ પર્યાવરણ જાગૃતિ રેલી નીકળીને લોકોને વૃક્ષ વાવવા, પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો હતો। ત્યારબાદ ઓફિસના પ્રાંગણમાં ઉત્તર ગુજરાત ઝોનના જનરલ મેનેજર શ્રી આર એન શર્મા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિજનલ ડાયરેક્ટર શ્રી જે કે દાસે સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું। સામાજિક જવાબદારીના ભાગરૂપે બેંક ઓફ બરોડાના ઉત્તર ગુજરાત ઝોનના સમગ્ર કર્મચારીઓએ મળીને રક્તદાન શિબિરમાં ભાગ લગભગ 1,000થી વધુ બોટલનું રક્તદાન કર્યું હતું। જનરલ મેનેજર શ્રી આર એન શર્માએ જણાવ્યું કે આજે સ્થાપના દિવસ ઉપક્રમે અમે ગ્રાહક સુવિધાની ઘણી નવી સેવાઓનો પણ પ્રારંભ કર્યો છે। આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।